વલસાડના કુડી ચોકડી નજીક આવેલ હોટલ ગેલેક્સીમાંથી જુગારધામ ઝડપાઈ. વલસાડ નજીક આવેલ ડુંગરી હાઈવે સ્થિત શિવ ગેલેક્સી નામની હોટલમાં ચાલી રહેલ એક હાઈ પ્રોફાઇલ જુગારધામ પકડાયું છે, જેમાં લાખોનો મુદ્દામાલ પણ પોલીસે જબ્બે કરી હોવાની વિગતો જાણવા મળી છે. આ જુગારમાં વલસાડનો મનોજ સોની નામનો વેપારી સહિત 11 ઇસમોને પોલીસે રંગે હાથે ઝડપી લીધા છે. મનોજ સોની સોનું લઈને વ્યાજે પૈસા ફેરવતો હોવાનું કહેવાય છે. આ ઇસમે જે ઘરજવાન પાસે પૈસા ના હોય તો વ્યાજ વધી જતાં કિંમતી ઘરેણા હડપ કરી લેતો હોવાનું કહેવાય છે, જેને શોર્ટકટ પૈસા ભોગ કરવાનો ચસ્કો લાગતા ગેરકાયદેસર રીતે જુગાર રમતા પોલીસે દબોચ્યો છે અને તેની સાથે અન્ય ઇસમો પણ પકડાયા છે. પોલીસે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને લાખોની હારજીત થતી હોય કેટલી રકમ અત્યાર સુધી ફરી છે જેની તપાસ થશે. ડુંગરી પોલીસે કેટલીમાં રેડમાં જયેશ પટેલ, માજી સરપંચ અને તાલુકા સભ્ય અને હાલના તાલુકા સભ્યપતિ હોવાનું વિગતો જાણવા મળી છે. કુંડી ચોકડી નજીક આવેલ હોટલ શિવ ગેલેક્સીમાં જુગારધામ પકડાતા હોટલ વિવાદમાં આવી છે. જુગાર રમતા સર્વોદય જ્વેલર્સના મનોજ સોની સાથે 11 ઇસમોની ધરપકડ કરવામાં આવી હોવાનો અહેવાલ છે. શિવ ગેલેક્સીના રૂમમાં જુગાર રમતા 11 લોકોની ડુંગરી લો પોલીસે દબોચ્યા છે. હોટલ માલિક દીપક રામપ્રકાશ ગુપ્તા સાથે કુંડી ગામના માજી સરપંચ જયેશ પટેલ, વલસાડના વેપારી મનોજભાઈ ઠાકોરભાઈ સોની સહિત અન્ય લાખોનો મુદ્દામાલ સાથે અટકાયત કરતા વલસાડમાં આ પ્રકરણે ભારે ચકચાર જગાવી છે. મિસ્ત્રી, જેડેશ ટીવી, વલસાડ.